આગામી ગણેશોત્સવને લઈને સુરત પોલીસે કમિશનરે ગણેશોત્સવ સમિતિ અને લગતા વળગતા વિભાગ સાથે મળી એક મીટિંગનું આયોજન કર્યું હતું. આગામી માસમાં ગણેશોત્સવ તહેવાર આવી રહ્યો છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગણેશોત્સવ તહેવાર સુપેરે પાર પાડવા માટે અત્યારથી જ આયોજનો કરાયા છે. જે અંતર્ગત સુરત પોલીસ કમિશનર દ્વારા ગણેશોત્સવને લઈને મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મેયર ડોક્ટર જગદીશ પટેલ સાથે ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ અનિલ બિસ્કીટવાલા સાથે સંતશ્રીઓ પણ હાજર રહ્યા હતા. મીટિંગમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ હતી અને સાથે નવા ઉવારાઓ બનાવવા અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા અને માટીની મૂર્તિ બનાવવા અંગે પણ લોકોને જાગૃત કરવા ચર્ચા કરાઈ હતી. આગામી ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં કઈ રીતે સારામાં સારું આયોજન કરવામાં આવે, પર્યાવરણલક્ષી હોય, તાપી નદીને પણ નુકસાન નહીં થાય, મૂર્તિઓની ગરિમા પણ જળવાય, એ બધી ધ્યાનમાં રાખીને કઈ રીતે આપણે આયોજન કરીએ તે માટે અગોતરું આયોજન કરવા માટે આજરોજ અહીંયા પોલીસ અધિકારીઓની, ગણપતિ ઉત્સવ સમિતિના સભ્યોની, મેયરશ્રી અને કલેક્ટરશ્રીની હાજરીમાં મીટિંગ બોલાવવામાં આવેલ અને ગણપતિ ઉત્સવને લાગતા ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ, જેમાં ખાસ કરીને એ બાબતે ચર્ચા કરવામાં આવેલ કે તાપી નદીમાં પાણી ન હોય કઈ રીતે મૂર્તિઓનું વિસર્જન એવી રીતે થાય કે જ્યાં પાણી પણ સારું હોય અને મૂર્તિઓની ગરિમા પણ જળવાય, એને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મૂર્તિઓ મગદલ્લા પોર્ટ ઉપર અથવા હજીરા લઈ જવામાં આવે અથવા કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય તે માટેનું એક આયોજન કરવા માટે એક નક્કી કરવામાં આવેલ છે. બીજું એક કેમ્પેઇન નાગરિકોમાં એક એ પ્રકારનું એક કેમ્પેઇન ચાલુ કરવા માટે એક નક્કી કરવામાં આવે કે વધુમાં વધુ લોકો માટીની મૂર્તિઓ બનાવે અને નજીકની જગ્યા ઉપર જ વિસર્જન કરી દે. તે સિવાય આયોજકોને ઓછામાં ઓછી અગવડતા થાય, એમને પરમિટ પણ સમયસર મળી જાય અને એમને અગાઉથી જ ખબર હોય કે કયા રૂટથી વિસર્જન કરવાનું છે, તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ જે મીટિંગ છે એ ખૂબ સારી મીટિંગ રહેલ છે અને બધાએ નક્કી કરેલ છે કે સાથ સહકારથી ખૂબ સારી રીતે ગણપતિ ઉત્સવનું આયોજન કરશું. સર્વે સુરતીઓને ગણેશ ઉત્સવ આવી રહ્યો છે તે માટે શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે એક પર્યાવરણ તરફે જાગૃત નાગરિક તરીકે સર્વેને અપીલ કરું છું કે બને તેટલી માટીની મૂર્તિઓનું સ્થાપના કરવામાં આવે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશજીની મૂર્તિના કદ કરતાં આપણી ભાવનાનું મહત્વ વધારે છે, એટલે કદની હરીફાઈમાં ન ઉતરતા જે 5 ફૂટથી નીચેની મૂર્તિઓનું સ્થાપના કરવામાં આવે જેના વિસર્જનમાં અને આપણને એનું કોમ્પ્લાયન્સ કરવામાં સરળતા રહે એ માટે સર્વેને અનુરોધ કરું છું. અને આ વખતે તાપીમાં પાણીની પરિસ્થિતિ વિશે આપણે બધા વાકેફ છીએ, એટલે સ્થાનિક તંત્રને મદદ કરી પોલીસ દ્વારા જે રૂટ નક્કી કરવામાં આવે તે જગ્યાએ જ પોતાના નિયત રૂટ પ્રમાણે નિયત ડેસ્ટિનેશન ઉપર જ ગણપતિનું વિસર્જન કરવામાં આવે એવી આપ સર્વેને પ્રાર્થના કરું છું. ગણેશોત્સવ તહેવારને લઈને યોજાયેલી મીટિંગમાં મહંતોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.